વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર. કાલે આપણે એક લેસન જોયેલું હતું, બરાબર. આજે આપણે ગ્રામરનો બીજો ટોપિક જોશું. પહેલાં ટેન્સીસ બધા કમ્પ્લીટ થઈ ગયા. આજેનો ટોપિક છે આર્ટિકલ્સ, બરાબર. આર્ટિકલ્સ એટલે તમે દસમા ધોરણ સુધી તો શીખ્યા જ હશો આર્ટિકલ્સ કયા કયા છે, તેમ છતાં અહીંયા રિપીટ થાય છે અને એક્ઝામમાં પૂછાય પણ છે, બરાબર. એટલે ધ્યાનથી સમજી લેજો શું કહેવા માંગે છે. આર્ટિકલ એટલે એમાં ત્રણ ટાઈપના આર્ટિકલ છે. કયા કયા? તો એ, એન અને ધ. એ કઈ જગ્યાએ લાગે, એન કઈ જગ્યાએ લાગે અને ધ કઈ જગ્યાએ લાગે, બરાબર. એ, એનનું તો આપણે ખ્યાલ જ હશે નોર્મલી કે સ્વર હોય ત્યાં એન લાગે અને વ્યંજન હોય ત્યાં એ લાગે, બરાબર. એ, ઈ, આઈ, ઓ, યુ. એ, ઈ, આઈ, ઓ ને યુ, આ તમારા શું કહેવાશે? સ્વર કહેવાશે ઇંગ્લિશમાં, બરાબર. ત્યાં આપણે શું લગાવશું? એની આગળ એન, બરાબર. તેમ છતાં અમુક એવા રૂલ્સ છે જે યાદ રાખવાના કે એન ઈ જગ્યાએ પણ લાગી શકે, બરાબર. જેમ કે હોનેસ્ટ, બરાબર. તો ઓનેસ્ટનો સ્પેલિંગ શું થાય? આ થાય. પણ આનું પ્રોનાઉન્સેશન શું થશે? ઓનેસ્ટ, બરાબર. એટલે ઈ કેનામાં આવશે? એ, ઈ, આઈ, ઓ, યુ. આઈ, ઓ, યુમાં ઓનેસ્ટ, બરાબર. ઈ રીતે બોલાય છે એટલે એની સાથે આગળ એ જ હોવા છતાં, વ્યંજન હોવા છતાં એની આગળ એન લાગે છે, બરાબર. એટલે પ્રોનાઉન્સેશન ઉપર આધાર છે, તમે કઈ રીતે બોલો છો, કઈ રીતે એનો મિનિંગ અર્થ થાય છે એ રીતે, બરાબર. એમાં પહેલું આપણે જોઈએ એ અને એન. આઇડેન્ટિફાઈડ આર્ટિકલ્સ એ, એન, એન્ડ, બરાબર. એના યુઝ કયા કયા છે? આટલા યુઝ થઈ શકે છે, બરાબર. તો એના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલાં, ઇટ ઇઝ યુઝડ બિફોર અ સિંગ્યુલર નાઉન વિચ ઇઝ કાઉન્ટેબલ. સિંગ્યુલર એટલે સિંગલ હોય અને કાઉન્ટેબલ, જેને આપણે ગણી શકીએ એવી વસ્તુ હોય, ઇઝીલી ગણી શકાતી વસ્તુ હોય, ત્યાં આપણે એ અને એન લગાવી શકીએ છીએ, બરાબર. બીજો યુઝ છે, ઇટ ઇઝ નેવર યુઝડ બિફોર અ પ્લુરલ નાઉન. બહુવચનમાં યુઝ થશે નહીં, બરાબર. એ અને એન બહુવચનમાં યુઝ નહીં થાય, ઈ સિંગ્યુલર એટલે કે સિંગલમાં જ થશે યુઝ, બરાબર. ત્રીજું છે, ઇટ ઇઝ નેવર યુઝડ બિફોર એન અનકાઉન્ટેબલ નાઉન. જે વસ્તુને આપણે ગણી શકાતી નથી એવી વસ્તુની આગળ એ અને એન નહીં લાગે, બરાબર. ઇટ ઇઝ યુઝડ ઇન એક્સપ્રેશન્સ ઇન્વોલ્વિંગ અ ક્વોન્ટિટી, પ્રાઇઝ, સ્પીડ, એક્સેટ્રા, બરાબર. જે જગ્યાએ કોઈ પણ વસ્તુની ક્વોન્ટિટી દીધી હોય કે એક કિલો છે, બે કિલો છે, બરાબર, આટલા ગ્રામ છે, કોઈ એક ફાઇનાઇટ નંબર દીધા હોય ત્યાં યુઝ થશે એ અને એન. પ્રાઇઝ દીધેલી હોય કે 230 રૂપિયા, 250 રૂપિયા, બરાબર. સ્પીડ દીધેલી હોય 5 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, બરાબર. તો એ એક ફિક્સ નંબર છે તમારા, જેમ કે 10 મીટર પર સેકન્ડ હોય તો 10 એક ફિક્સ નંબર છે જે આપણે ગણી શકીએ છીએ. તો આપણે પહેલાં જ જોયું કે કાઉન્ટેબલ હશે ત્યાં આપણે એ અને એનનો યુઝ થશે. તો એવી જ રીતે આ જે સેન્ટેન્સ છે એ પણ એ જ કહેવા માંગે છે કે કોઈ પણ ક્વોન્ટિટી હોય, પ્રાઇઝ હોય, સ્પીડ હોય, એ બધા નંબરિંગવાળા હોય, બરાબર. એટલે ત્યાં આપણે એ અને એન લગાવી શકશું. ચલો, એના પછી છે એ. ક્યાં લખશે? એ ઇઝ યુઝ્ડ બિફોર અ વર્ડ વિચ બિગિન્સ વિથ અ કોન્સોનન્ટ, વ્યંજન સાઉન્ડ, બરાબર. વ્યંજન સાઉન્ડ સાથે એ લાગશે. જો અહીંયા તમને નોટ કરીને દીધું છે, નોટ ધ સ્પેલિંગ, સ્પેલિંગ ઉપર જવાનું નથી, ખાલી સાઉન્ડ એટલે આપણે કઈ રીતે બોલીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે, બરાબર, કે એ ક્યાં લાગશે ને એન ક્યાં લાગશે. એન ઇઝ યુઝડ બિફોર અ વર્ડ વિચ બિગિન્સ વિથ અ વોવેલ, સ્વર, સ્વર સાઉન્ડ સાથે એન લાગશે અને વ્યંજન સાઉન્ડ સાથે એ લાગશે, બરાબર. ચલો, એના પછી છે ધ. ડેફિનેટ આર્ટિકલ ધ, બરાબર. ટી એચ ઈ,
चलो एनो यूसेज जोई लईए। इट इज सो अ पर्टिक्युलर पर्सन ओर थिंग, कोई पर्टिक्युलर पर्सन नी वात थाय छे, कोई महान व्यक्ति होय एनी वात थाय छे त्यारे ध लागे, कि कोई पण वस्तुनी पर्टिक्युलर वस्तुनी वात थती होय त्यां पण ध लागी सके, बराबर। टू इंडिकेट ध होल क्लास इन जनरल, बराबर, ध क्लास, ध क्लासरूम, ध गेंग, बराबर। ई रीते होल क्लास, आखो क्लासनी वात थती होय त्यारे ध लागशे। एना पछी छे टू इंडिकेट अ थिंग धेट इज ओनली वन ऑफ इट्स किंड, यूनिक, कोई पण यूनिक वस्तु होय, बराबर, एना जेवी बीजी कोई वस्तु न होय, कोई यूनिक वस्तुनी वात थती होय त्यां ध लागशे, बराबर। एना पछी छे टू इंडिकेट रिवर्स, होली, बुक्स, इपिक्स, सीज, ओसन, माउंटाइन, रेंजिस, डिजर्ट, आइसलैंड, न्यूज़पेपर, फेमस बिल्डिंग्स, वंडर्स ऑफ द वर्ल्ड, कोई पर्टिक्युलर बैंक दीधेली हो, बैंक, ध बैंक ऑफ बड़ोड़ा, ई टाइप नो, बराबर, बैंक, म्यूजिकल इंस्ट्रूमेंट, डायरेक्शन, ध ईस्ट, ध वेस्ट, ध नॉर्थ, एम, बराबर, शिप्स एक्सेट्रा। आ बधाज वर्ड जे हशे एनी आगळ ध लागशे, बराबर। એટલે આ મેઇન મેઇન મુદ્દા તમે ધ્યાનમાં રાખશો ને તો તમે એ એન અને ધ વાળી રોકડા માર્ક્સની ખાલી જગ્યા તમે ફિલ કરી શકશો, બરાબર। એના પછી છે વિથ અ સુપરેટિવ એડજેક્ટિવ વિથ અ ઓર્ડિનલ નંબર વિથ ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર વિથ અ નાઉન વિચ રિપ્રેઝેન્ટ ઓનલી વન થિંગ, બરાબર, જે એક યુનિક વન થિંગ રિપ્રેઝેન્ટ કરતું હોય ત્યારે ધ લાગશે। चलो नोट यूज बिफोर, कई जगह यूज नहीं थाय तो ध नेम्स ऑफ मिल, चलो क्या यूज नहीं थाय ध नेम ऑफ मिल्स, एब्स्ट्रेक्ट नाउन, नेम ऑफ गेम्स, स्कूल, कॉलेज, यूनिवर्सिटी, चर्च, एक्सेट्रा। आ एक जगह ध यूज नहीं थाय, स्कूल हो तो ध स्कूल एम न कही सकते, बराबर, अ स्कूल, अ कॉलेज, અ યુનિવર્સિટી, એન યુનિવર્સિટી, બરાબર, ઈ રીતે અ ચર્ચ એક્સેટ્રા, ઈ રીતે યુઝ થશે, ધ યુઝ નહીં થાય, ક્યાં યુઝ નહીં થાય, ગેમ્સ, સ્કૂલ્સ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ, એ બધી જગ્યાએ ધ યુઝ થશે નહીં। કઈ જગ્યાએ યુઝ થશે તો આ મુદ્દો જે છે એ ધ્યાનમાં રાખવાનો, એ જગ્યાએ આ બધા જ બુક્સ છે, એલિપ્સે, સીસ છે, ઓસન છે, માઉન્ટાઇન દીધેલું છે, ધ માઉન્ટ આબુ, બરાબર, ધ હિમાલયા, એ બધી જગ્યાએ ધ યુઝ થશે, ને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ વગેરે જગ્યાએ ધ યુઝ થશે નહીં, બરાબર। આ તો આપણે ઉપર છેલ્લા પોઈન્ટ જોયા કે કઈ જગ્યાએ એ એન લાગશે અને કઈ જગ્યાએ ધ લાગશે। ચલો હવે ડિટેલમાં ખાલી એક્ઝામ્પલ તરીકે જોઈએ, એ અને એન અનિશ્ચિત આર્ટિકલ કહેવાય છે કારણ કે તે કોઈ ચોક્કસ નહીં પણ ગમે તે એક એવો ભાવ બતાવે છે। મેં તમને જે પહેલું જ સેન્ટેન્સ કીધું કે સિંગ્યુલર નાઉનમાં યુઝ થાય, બરાબર, કોઈ પણ સિંગ્યુલર, તો અહીંયા પણ એક જ કહે છે કે કોઈ ગમે તે એકનો ભાવ દર્શાવે, બરાબર, જેમ કે ધેટ ઇઝ અ બુક, એ અને એનનો ઉપયોગ સામાન્ય રીતે જાતિવાચક એકવચન નામની આગળ વપરાય છે। હવે એ અને એનનું તમને ખ્યાલ પડી ગયું, બરાબર, જેમ કે અ પેન, અ બોય, જેનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય, બરાબર, જે આપણે બોલીએ એનો ઉચ્ચારણ જે છે એ વ્યંજનથી શરૂ થતો હોય ત્યાં એ મુકાશે, ને જેનો ઉચ્ચારણ સ્વરથી શરૂ થતો હોય ત્યાં એન મુકાશે। મેં તમને કીધું કે એ ઈ આઈ ઓ યુ, બરાબર, ત્યાં તો મુકાય જ છે પણ આ સ્વરો શરૂઆતમાં આપ્યા હોય પણ ઉચ્ચારણ અલગ થતો હોય તો પણ તે આર્ટિકલ મૂકી દઈએ છીએ, બરાબર, એ આપણી એક ભૂલ કહેવાય, બરાબર, જેમ કે એન ઇંક પોટ, એન અમ્બ્રેલા, એન ઓરેન્જ, એન એપલ, એન આઈઝ, બરાબર, આ બધી જગ્યાએ આગળ શું છે, જેમ કે અહીંયા ઇંક છે આઈ છે એ આઈ ઓ યુમાંથી આઈ છે, અમ્બ્રેલા છે એ ઈ આઈ ઓ યુ
यू है एट्ले आपणे एन लगे ओरेन्ज ओ छे एप्पल तो आगळ ए आयो बराबर एन आईज तो ई आयो बधी जग्याए एन लागशे बराबर जुओ पण डिफरंट शू छे तो एन ओन अवर बराबर आने आपणे हवर नहीं वाँची सकी एने आपणे अवर वाँचशुं ओ थी स्टार्ट थशे एच जी हशे ई साइलेंट हशे एच होवा छतां आपणे एने बोलशुं नहीं एटले साइलेंट कहेवाशे तो एनो उच्चार शुं थशे अवर थशे अवर थशे एटले शुं आयो ए ई आयो यूमांथी ओ आयो बराबर एटले आपणे आगळ शुं लगावशुं एन लगावशुं एन अवर बराबर अ पेन अ बॉय अ यूनिवर्सिटी अ वन रूपी नोट बराबर बधेनी जग्याए आगळ ए लागशे જેમ કે જુઓ આ યુનિવર્સિટી છે તો એ ઈ આઈ યુમાંથી શું લાગ્યું યુનિવર યુ લાગ્યો પણ ત્યાં એન ન લાગ્યો શું કામ તો આમાં શરૂઆતમાં આપણે બોલીએ છીએ તો શું આવશે યુનિવર્સિટી ય લાગશે જે ગુજરાતીમાં શું કહેવાશે વ્યંજન કહેવાશે બરાબર એવી જ રીતે વન રૂપીસ ઓ છે પણ ઓન રૂપીસ નથી બોલતા આપણે વન રૂપીસ વ બોલીએ છીએ એટલે ત્યાં શું લાગશે વ્યંજન એટલે આગળ આપણે એ લગાડશું બરાબર એટલે બોલવામાં પણ ધ્યાન રાખવાની એટલે એ રીતે એ અને એન લાગશે બરાબર ગુજરાતીમાં સ્વરો કયા કયા છે તો અ આ ઈ ઉ બરાબર એ બધા શું છે સ્વર છે હવે આ જે છે ઓનેસ્ટ ઓનરેબલ બરાબર ઓનેસ્ટ બોય ઓનરેબલ મેન ઓનરેબલ પ્રિન્સિપલ સર એ બધીની આગળ શું લાગશે એન લાગશે બરાબર કેમ ઉચ્ચારણો ઓથી થાય છે એ જ સાયલેન્ટ છે એટલા માટે અહીંયા ઉચ્ચારણ મુજબ એન આર્ટિકલ મુકાયા છે જે બીજી પણ બીજી ભૂલ નીચેના ડિગ્રીના ટૂંકાક્ષરોમાં થાય છે જેમ કે એસટી આપણે એસટી બસ બોલીએ છીએ તો ગુજરાતીમાં શું આવ્યો અ આવ્યો અ શું છે સ્વર છે બરાબર એટલે બોલવામાં આગળ સ્વર આવ્યો એટલે આપણે એન લગાવ્યું એસ એસ સી તો એ આવ્યો એટલે આપણે આગળ એન લગાડ્યું એન એમ એ એમ બી બી એસ એટલે એમ અથી શરૂઆત થાય છે એટલે આપણે એન લગાડ્યું એલ એલ બી એટલે અથી શરૂઆત થાય છે એટલે આપણે એન લગાડ્યું તો આટલા પણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે વ્યંજન ઇંગ્લિશમાં વ્યંજન હોવા છતાં એની આગળ સ્વર લાગે એન લાગે છે બરાબર ચાલો આપણે એક એક્સરસાઇઝ જોઈએ એટલે વધારે ખ્યાલ પડે તમને ચલો શું કહે છે ડેશ ઓરેન્જ ડેશ ઇંક પોટ ડેશ ઇંક પુટ એ ઓર એન વેન નેસેસરી માર્ક એક્સ વેર એ ઓર એન ઇઝ નોટ રિક્વાયર્ડ બરાબર જ્યાં જરૂરિયાત ન હોય ત્યાં એક્સ મૂકવાનો અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં એ અને એન પુટ કરવાના તો ઓરેન્જ છે એ ઈ આયો યુ આ ધ્યાનમાં રાખવાનું એ ઈ I O U તો ઓરેન્જ છે તો શું આવશે એન ઓરેન્જ ઇંકપોટ છે તો આઈ આવ્યો એટલે એન ઇંકપોટ બરાબર બોલાય પણ ઈ છે ને લખાય પણ આઈ છે એટલે એન આવ્યો બરાબર બીજી ખાલી જગ્યામાં શું આવશે અ હાઉસ શું કામ હાઉસનો શું થશે હ થશે જે વ્યંજન છે એટલા માટે ને હેર આપણે હેર જ બોલીએ છીએ એટલે શું આવશે એ પણ વ્યંજન આવશે એર અને હિયર અ હિયર બરાબર અહીંયા એન આવશે એ આવશે ને એ આવશે એના પછી ત્રીજી ખાલી જગ્યા છે વન રૂપી નોટ
બરાબર અહીંયા શું છે ઓ છે, તેમ છતાં આપણે બોલીએ છીએ વન, બરાબર એટલે વ્યંજન આવે, તો અ વન રૂપી નોટ, અ ચાઇલ્ડ ને એક્સ ચિલ્ડ્રન બહુવચન છે, બહુવચનમાં એ અને એન લાગશે નહીં, ચિલ્ડ્રન એટલે બાળકો, ચાઇલ્ડ એટલે એક નાનું બાળક. અ વન રૂપી નોટ, અ ચાઇલ્ડ એન્ડ એક્સ કાંઈ નહીં આવે, અહીંયા બહુવચન છે એટલે એક્સ ચિલ્ડ્રન. ફ્રેન્ડશીપ ચોથી ખાલી જગ્યા છે, ફ્રેન્ડશીપ તો ફ્રેન્ડ એક ન હોય, ઘણા બધા હોય, ભાઈબંધી, તો અહીંયા આપણે બહુવચન છે એટલે કાંઈ લાગશે નહીં, ખાલી ફ્રેન્ડ, ફ્રેન્ડ્સ નથી ખાલી ફ્રેન્ડ છે, તો શું આવશે એ આવશે. અને બોક્સ, અ બોક્સ, બરાબર પાંચમી ખાલી જગ્યા છે, ડેસ ફાઈવ રૂપી નોટ, પાંચમી ફાઈવ એટલે ફ, વ્યંજન આવ્યો તો એ લાગશે, બરાબર. અમ્બ્રેલા બોલાય છે અ ને યુ છે એટલે એન અમ્બ્રેલા. અને યુનિયન એટલે શરૂઆત યુથી થાય છે પણ લખાય છે યુ એટલે વ્યંજન લખાય છે, બોલાય છે, બરાબર. એટલા માટે અહીંયા શું આવશે અ યુનિયન, બરાબર. એકથી પાંચ ખાલી જગ્યા સોલ્વ કરી, હજી એક વખત તમે પ્રિપેરેશન કરી જજો અને આ બધે બધું જે છે કી પોઈન્ટ્સ તમને યાદ રહે એ રીતે નોટ ડાઉન કરી લેજો. એક્સરસાઇઝ પણ બુકની અંદર કરવાની છે, ગ્રામરની બુકની અંદર, બરાબર. નેક્સ્ટ ધનો આવશે, એ અને એનનું કમ્પ્લીટ થાય છે, ધ ક્યાં યુઝ થાય છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. ધન્યવાદ.